36 વર્ષ પહેલા સાંભળો શ્રીપાળની આખી કથા મેં કરી અને 36 વર્ષ પછી આજે પહેલી વાર કરી રહ્યો છું. કારણ કે વચ્ચે કઈ બપોરના પ્રવચન કરવાનો મોકો જ નથી મળ્યો. હા, ગુજરાતમાં કોણ બપોરે કરવા દે? હું તો કરું, પણ કોઈ ભાઈનો લાલ આવો તો જોઈએ કે ના આવો જોઈએ? એક ભીવંડી છે કે જે બપોરે મને મળી શકે. અને સવારના પ્રવચનમાં તો પદનું વિવેચન પણ કરવાનું હોય, એ પદના વિવેચનમાં જ અમારો કલાક પૂરો થઈ જાય. એટલે શ્રીપાળની સ્ટોરીને અડીએ કઈ રીતના? 36 વર્ષ પછી આ શ્રીપાળની સ્ટોરીને અડ્યો છું. બસ એ વખતે મને યાદ છે, હું બરાબર મુદ્દા ટપકાવીને જતો અને 1.25 કલાક સુધી શ્રીપાળની સ્ટોરી. એ વખતે એવા ભાવ પણ થયા, આપણે દર વર્ષે લેશું, બટ નોટ પોસિબલ. આ વખતે વળી પોસિબલ થયું છે. શ્રીપાળ ક્યાં છે? થાણા બંદરમાં. અને ધવલભાઈ ક્યાં નીકળ્યા? જાના થા ઉત્તર મેં ઓર પહોંચ ગયે દક્ષિણ આવી ગયા. એ બંદર બરાબર જ્યાં ઉતર્યા, ધવલ પૂછે છે આ કયું બંદર? કોકણ. અચ્છા, ચલો ત્યારે અહીંના રાજાને ભેટણું આપવા જોઈએ. એ વખતનો રિવાજ, કોઈ પણ બંદર પર ઉતરો એટલે ત્યાંના રાજા પાસે ભેટણું ધરવાનું, બધું લઈને જાય. ધવલ પણ બરાબર પહોંચ્યો પોતાના સૈનિકોની સાથે. જ્યાં એન્ટ્રી મારી ત્યાં કોણ ઉભું છે? પાનના બીડા લઈને. ઈસકો તો કહીં દેખા હે નહી નહી, આ એ ના હોય, નાના આ એ જ લાગે છે. અને શ્રીપાળ પાછો મૂછમાં મલકાય, ઘડીકમાં જુએ, ઘડીકમાં આમ, ઘડીકમાં નજીક જાય. રાજા પૂછે છે પધારો પધારો, આવો આવો. બેસાડ્યા પછી પણ શ્રીપાળ તરફ જ નજર, આ એ જ નહીં હોય ને. અને ખબર પડી ગઈ આ પાક્કું બીજું કોઈ નથી, કોણ છે? અને ફાળ પેટી ગયા કામ. મારા બેટાને મારવાના ધંધા કરું છું પણ મરતો શું કરું? રાજાની આગતા સ્વાગતા રહીને સીધો પોતાના મકાને પહોંચ્યો. ભાડેથી એક મકાન લઈ લીધું. આખી રાત ઉજાગરો થયો છે. આ માણસને હેરાન તો કરવો પડશે, કઈ રીતના કરું? અને બરાબર સવાર પડી 9-10 વાગ્યા અને એની હવેલીમાં ડુંબ ડુંબ એટલે ચંડાલ લોકો એ આવી ગયા. અરે ભાઈ કઈક પૈસા આપો ને, જેમ છક્કા લોકો આવીને પૈસા માંગે એવી રીતના ચંડાલો પણ આ જ કામ કરે. કુછ પૈસે દે દો, કુછ પૈસે દે દો. અને આનું મન ચાલાક, આ વિલન છે ને, એટલે ગેમ બનાવવામાં માસ્ટર, પ્લાન બનાવવામાં. આ લોકો મને કઈક કામ લાગશે. એ અંદર આવો, કોન્ફરન્સ મીટિંગ. ચંડાળને અંદર લીધા. જો ભાઈ કામ કરવાનું, કાનમાં ફૂંક મારી દીધી. હો જાયગા, પૈસે ચાહીએ, આગે ભી ચાહીએ, પીછે ભી ચાહીએ, ઓર અચ્છા કામ હોગા તો ડબલ દેના પડેગા. ડબલ કે ચાર ગણા આપીશ, પણ કામ કરીને બતાવો. 5-50 સોનામાં આપી દીધી. અને બીજા દિવસે પાછો ધવલ ક્યાં પહોંચ્યો છે? રાજસભામાં. શ્રીપાળ બેઠો છે, રાજા બેઠા છે, ધવલ બેઠો છે. અને થોડી વાર થઈ અને આ ચંડાળો એ પણ એક કલાકારો છે, ટોળું લઈને અંદર આવ્યા. રાજાની સામે ડાન્સ કરે છે.